ભુજના ધમધમતા ભીડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રખાયેલ આ ઉપર ગેરકાયદેસર થતા બાંધકામથી વેપારીઓને લાખોના નુકસાનમાં ઉતારશે. ભુજ શહેરમાં અવારનવાર ચોમાસામાં ઘણી વખત શહેરની અંદરની સાઈડોમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓને ભૂતકાળમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે આ મુદ્દે ફરી વખત તંત્રની બેદરકારીને સત્તાધારીઓના ભેદી મૌન વચ્ચે વેપારીઓને નુકસાની ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી આલબેલ પોકારાઈ છે. કેમ કે શહેરની અંદર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ભીડે વિસ્તારમાં આવેલ હરભોલે હોટલ નજીક વરસાદી પાણીની આવ ત્યાંથી પસાર થઈ અને દેસલસા તળાવમાં નીકળી જતું હતું. પરંતુ આ જગ્યા પર ભાડાના તથા નગરપાલિકાના સત્તાધીશોના ભેદી મૌનથી તે જગ્યાએ તોતિંગ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે બિલ્ડિંગ માલિક કોર્ટનો આદેશ હોવાનું કહે છે. તો આ સંદર્ભે ચોમાસામાં નાલાઓ સફાઈની વાત કરનારા તંત્રોના અધિકારીઓ કોઈ જ જવાબ આપી શકતા નથી. ત્યારે ફરી ઉપર આવી રહેલું ચોમાસું વેપારીઓને લાખો રૂપિયામાં ઉતારશે ત્યારે આ અંગે ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરાને પૂછવાનો કોઈ મતલબ ન હોવાનું લોકો કહે છે. કેમ કે ભાડાના નીતિ નિયમોને નેવે મૂકી ઘણા કામો થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોનું મૌન પણ લોકોને અકળાવી રહ્યું છે. ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ અત્યારે જે દેસલસલ તળાવ છે એની જ્યાં આવ છે આવ પાસે આવેલી છે અને ખાસ કરીને લોકોની ફરિયાદી હતી કે આવની ઉપર બાંધકામ થઈ રહ્યું છે તો આને કોને મંજૂરી આપી એક વિચારવાનો પ્રશ્ન છે. ભાડા હોય કે નગરપાલિકા હોય એને એટલું વિચારવું જોઈએ કે આખા ગામની સિટી વિસ્તારની આવ છે આ પાણી બધું આ ચાર નાળામાંથી થઈ અને દેસલસલ તળાવમાં જાય છે. આવ બંધ થઈ ગઈ એટલું બાંધકામ થયું એટલે પાણી રોકાશે. અમથોએ વાણિયાવર વિસ્તારમાં છ છ પાંચ પાંચ છ છ ફૂટ પાણી ભરાય છે અને વેપારીની લાખો રૂપિયાની દર વરસાદમાં નુકસાની જાય છે. એ નુકસાની નગરપાલિકા કે ભાડા ક્યારેય પૂરી નથી કરતી. આ નુકસાની ભોગવવી પડે છે આ વેપારીઓને. જેટલી પણ નુકસાની ભોગવે છે એ બધા વેપારી ભોગવે છે કારણ કે સરકાર તો માત્ર આશીર્વાદ આપે છે બીજું કાંઈ નથી આપતું. અને આ બાંધકામ થઈ રહ્યું છે આ બાંધકામના કારણે વોકરો ડૂબી જશે, વાણિયાવર ડૂબશે, કાયસરે ડૂબશે, જેટલા પણ નીચાણના વિસ્તારો છે બધા ડૂબી જવાના છે. તે છતાંય ભાડા અને નગરપાલિકા કંઈ કરતું નથી. લોક માંગણી એવી છે કે તાત્કાલિક અસરથી આને તોડી નાખવું જોઈએ કારણ કે આ આવ છે નથી રસ્તો. જેમ બને તેમ જલ્દી, અત્યારે વરસાદની સિઝન છે, એક બાજુ નાલા સફાઈ કરવા જોઈએ, નહીં કે દબાણ કે બાંધકામ. આ બાંધકામ થઈ રહ્યું છે અને કોઈ રોકવાવાળું નથી, બાંધકામ રોકી નાખ્યું છે. પણ આ જે આવમાં જે તમે થાંભલા લાગેલા જોવો છો જે આ થાંભલાના કારણે જેટલી પણ કચરો જાળી પેક થશે આમાં ને પાણીની લેવલ ઊંચી થશે એટલે વોકરો ડૂબી જશે ને વાણિયાર ડૂબવાનું છે. લોક માંગણી એવી છે કે તાત્કાલિક અસરથી આ બાંધકામ નાલા ઉપરથી હટી જવું જોઈએ, એનો જ્યાં પણ પ્લોટ આવતો હોય પ્લોટ આપવો જોઈએ, આ નાલો સાફ થવો જોઈએ. ભાડાના ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ પદાધિકારીએ અહીંયા આવીને મુલાકાત લેવી જોઈએ તો ખ્યાલ આવે સાચી હકીકત શું છે. જે સાચા માણસો છે એને મંજૂરી નથી મળતી અને આવા ખોટા માણસોને ગમે ત્યાં નાલા ઉપર મંજૂરી આપી દે છે. એવા ભુજમાં કેટલાય બાંધકામો નાલા ઉપર થઈ રહ્યા છે જે ભાડા કે નગરપાલિકા નથી તોડતું આવું લોકોનું કહેવું છે.